नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानमंदिर स्कूल ढालगढ़मां आप सबनु हार्दिक स्वागत छे। धोरण 12 आर्ट्स विषय राज्यशास्त्र प्रकरण 5 शांति ने विकास। गया लेक्चर में अंदर विद्यार्थी मित्रों आपने विकास नो अर्थ, विकास की व्याख्या अने विकास बाबते चर्चा करी हती के विश्वना राष्ट्र नी अंदर विकासशील અને વિકસિત રાજ્યની સ્થિતિ કેવી છે। આ લેક્ચરની અંદર મિત્રો આપણે સર્વગ્રાહી વિકાસનું મોડેલ જોવાના છે। ફરી વખત કહી દઉં, આ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સર્વગ્રાહી વિકાસનું મોડેલ જોવાના છે। તો દરેક વિદ્યાર્થીઓ મિત્રો ખાસ ધ્યાનથી સાંભળશે, જોશે અને સમજશે। સર્વગ્રાહી વિકાસનું આધુનિક મોડેલ બરાબર છે। 1972 ની અંદર 1972 માં કલર ઓફ રોમ 1972 માં કલર ઓફ રોમ નામની આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સંસ્થા એનજીઓ ફરી વખત 1972 માં કલર ઓફ રોમ નામની આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સંસ્થા એનજીઓ એ ધ લિમિટ ટુ ગ્રોથ એટલે કે વિકાસ કેટલા સુધી મર્યાદિત છે નામે વિશ્વ વિકાસની પરિસ્થિતિ અંગે અહેવાલ રજૂ કર્યો એટલે કે એનજીઓએ અત્યારે વિશ્વના વિકાસની પરિસ્થિતિ કેવી છે એના માટેનો એક અહેવાલ આપેલો। આ અહેવાલમાં જણાવ્યું કે વિકાસ માટે કુદરતી સંપત્તિ વિકાસ માટે કુદરતી સંપત્તિ વિનાશના હાલ ના દરે ચાલુ રહેશે તો આગામી 100 વર્ષમાં પૃથ્વી વિનાશની સીમાએ આવી પહોંચશે। એટલે કે આ અહેવાલમાં એવી બાબત રજૂ કરવામાં આવી કે કુદરતી સંપત્તિનો વિનાશ હાલના દરે એટલે કે આપણી પાસે પૃથ્વી ઉપર જે કાંઈ કુદરતી સંપત્તિ છે એ જો હાલના દરે આ રીતે એનો વિનાશ ચાલુ રહેશે તો આગામી 100 વર્ષ દરમિયાન એટલે કે 100 વર્ષ દરમિયાન જો આ રીતે કુદરતી સંપત્તિનો વિનાશ થતો રહેશે તો પૃથ્વી 100 વર્ષ પછી વિનાશની સીમાએ પહોંચી જશે એટલે કે 100 વર્ષ પછી પૃથ્વીનો વિનાશ થશે। આ અભ્યાસે વિશ્વમાં વિકાસ અને પર્યાવરણ અંગે મોટી ચર્ચા જગાડી। જે અહેવાલ આવ્યો એ અહેવાલે વિશ્વમાં વિકાસ અને પર્યાવરણ અંગે મોટી ચર્ચા જગાડી। તેમાંથી સર્વગ્રાહી આધુનિક વિકાસ માટેના મોડેલનું ચિંતન શરૂ થયું। આધુનિક સર્વગ્રાહી વિકાસના મોડેલનું ચિંતન શરૂ થઈ। હવે આપણે જોવાનું છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે સર્વગ્રાહી વિકાસ કોને કહેવામાં આવે તે તો બોર્ડ ઉપર શીખીએ। સર્વગ્રાહી વિકાસ પર્યાવરણના ભોગે વિકાસ નહીં, યાને કે પર્યાવરણનો નાશ થાય એ રીતે વિકાસ નહીં, એટલે પર્યાવરણના ભોગે વિકાસ નહીં। તમામ લોકોની પાયાની જરૂરિયાતો સંતોષાય કેવો વિકાસ હોવો જોઈએ તો કે પર્યાવરણના ભોગે નહીં, એટલે કે પર્યાવરણને નુકસાન થતું હોવું જોઈએ નહીં। ત્યાર પછી તમામ લોકોની પાયાની જરૂરિયાતો સંતોષાય, માત્ર થોડા લોકોને પણ તમામ લોકોના પાયાની જરૂરિયાતો સંતોષાય, સમાજ રાજ્યોનો સમાજ અને રાજ્યોનો આર્થિક સામાજિક સાંસ્કૃતિક અને રાજકીય વિકાસ થાય એ પરિસ્થિતિને સર્વગ્રાહી વિકાસ તરીકે ઓળખાવી શકાય। આ હતી સર્વગ્રાહી વિકાસની વ્યાખ્યા। ફરીવાર રિપીટ કરી લઈએ, પર્યાવરણના ભોગે વિકાસ નહીં, તમામ લોકોની પાયાની જરૂરિયાતો સંતોષાય, સમાજ અને રાજ્યોનો આર્થિક સામાજિક સાંસ્કૃતિક
અને રાજકીય વિકાસ થાય એ પરિસ્થિતિને સર્વગ્રાહી વિકાસ કહે છે। તો આ હતી સર્વગ્રાહી વિકાસની વ્યાખ્યા। હવે આપણે આગળ સે જોઈ 1983 માં સંયુક્ત રાષ્ટ્રોએ નોર્વેના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી બ્રુન્ટબેન્ડના 1983 માં સંયુક્ત રાષ્ટ્રોએ નોર્વેના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી બ્રુન્ટલેન્ડના અધ્યક્ષ પદે એક પંચની સ્થાપના કરી। 1983 પછી સંયુક્ત રાષ્ટ્રોએ પૂર્વેના વડાપ્રધાન નોર્વેના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી બ્રુન્ટલેન્ડના અધ્યક્ષ પદે એક પંચની સ્થાપના કરી। આ પંચે 1987 માં 1987 ના તેના આપણું સામાન્ય ભવિષ્ય નામના અહેવાલમાં જણાવ્યું કે આપણે વિકાસ માટે ખૂબ વિસ્તૃત દ્રષ્ટિકોણ રાખવાની જરૂરિયાત છે। કહ્યું તો જોઈએ કે 1987 ના એમના અહેવાલમાં એમણે જણાવ્યું કે આપણું સામાન્ય ભવિષ્ય નામના અહેવાલમાં આપણે વિસ્તૃત દ્રષ્ટિકોણ રાખવાની જરૂરિયાત છે એવી વાત કરવામાં આવી। આ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેમાં વિકાસશીલ અને વિકસિત તમામ રાષ્ટ્રો વિકાસશીલ અને વિકસિત તમામ રાજ્યો ના સૃષ્ટિ સંતુલા જાળવીને વિકાસ કરવાની અપીલ કરવાની અહેવાલમાં કહેવામાં આવ્યું હતું। યાની કે વિકાસશીલ રાજ્યો પણ વિકાસ કરે, વિકસિત રાજ્યો પણ વિકાસ કરે, પણ સૃષ્ટિ સંતુલા જળવાય એ રીતે વિકાસ કરવાની વાત કરવામાં આવી હતી। સૃષ્ટિનું સંતુલન જળવાય તો જ તેને ટકાઉ વિકાસ કહેવામાં આવે છે। શું? સૃષ્ટિનું સંતુલન જળવાય તો જ વિકાસ ટકાઉ વિકાસ કહેવાશે। વિકાસનો આ મોડેલ દૂરના ભવિષ્ય સુધી ઉપયોગી થઈ પડશે। સૃષ્ટિ સંતુલા જાળવી અને વિકાસ થશે આ બાબત એ દૂરના ભવિષ્ય સુધી ઉપયોગી થશે। હવે આપણે જોવાનું છે ટકાઉ વિકાસ। શું જોવાનું છે? ટકાઉ વિકાસ। તો ટકાઉ વિકાસ કોને કહેવાય એ સમજવા માટે આપણે બોર્ડ ઉપર જોઈએ કે જ્યારે વિકાસ પ્રકૃતિ સાથે સંવાદિત હોય એક એક બાબત જોતા જઈએ કે જ્યારે વિકાસ પ્રકૃતિ સાથે સંવાદિત હોય એટલે વિકાસ પ્રકૃતિ સાથે જોડાયેલો હોય, પ્રકૃતિનો વિનાશ થતો હોય નહીં પણ પ્રકૃતિને ઉપયોગી થતો હોય એવો વિકાસ હોય એટલે કે પ્રકૃતિ સાથે સંવાદિત હોય, વિકાસ પ્રકૃતિનું વધુ પડતું શોષણ થતું હોય નહીં, બરાબર છે, એટલે કે પ્રકૃતિનું વધારે પડતો વિનાશ થતો હોય એવો વિકાસ, લોકાભિમુખ શબ્દનો અર્થ થાય લોકો માટે અભિમુખ, લોકોને માટે। પછી આગળ તમામ લોકોની પાયાની જરૂરિયાતો સંતાશી હોય, જે વિકાસની અંદર તમામ લોકોની પાયાની જરૂરિયાતો સંતોષાતી હોય તથા વર્તમાન અને ભવિષ્યના વર્તમાન અને ભાવિ પેઢીના હિતો વચ્ચે સંતુલન જળવાતો હોય, સંતુલન જાળવતો હોય ત્યારે તે વિકાસને ટકાઉ વિકાસ કહે છે। ફરી વખત વ્યાખ્યા જોઈ લઈએ, જ્યારે વિકાસ પ્રકૃતિ સાથે સંવાદિત હોય, પ્રકૃતિનું વધુ પડતું શોષણ ન થતું હોય, તે લોક કેન્દ્રિત કે લોકાભિમુખ હોય ત્યારે તે વિકાસને ત્યારે લોકોની પાયાની જરૂરિયાતો સંતોષાતી હોય તથા વર્તમાન અને ભવિષ્યની પેઢીના હિતો વચ્ચે સંતુલન જળવાતું હોય ત્યારે તે વિકાસને ટકાઉ વિકાસ કહે છે। આ હતું એ ટકાઉ વિકાસની વ્યાખ્યા। તો મિત્રો આપણે અહીં સહી સર્વગ્રાહી વિકાસનું આધુનિક મોડેલ જોયું। સૌથી પહેલા આપણે જોયું છે એ ક્લબ ઓફ રોમ નામની આંતરરાષ્ટ્રીય શૈક્ષિક સંસ્થા એનજીઓએ ધ લિમિટ ટુ ગ્રોથ નો એવોર્ડ
ત્યારબાદ આપણે જોયું કે સર્વગ્રાહી વિકાસ કોને કહેવાય ત્યારબાદ આપણે જોયું કે આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર સંઘે પૂર્વેના વડાપ્રધાન શ્રીમતી બ્રુટ બેન ના અધ્યક્ષ પદે એક પંચની નિમણૂક કરી એની વાત કરી 1987 માં આપણું સામાન્ય ભવિષ્ય નામના અહેવાલમાં જે બાબત રજૂ થઈ કે ભાઈ આપણે એવો દ્રષ્ટિકોણ રાખવો જોઈએ કે જે દ્રષ્ટિકોણ ઘણો ઘણો વિસ્તૃત હોય અને છેલ્લે આપણે જોયું છે ટકાઉ વિકાસની વ્યાખ્યા તો દરેક વિદ્યાર્થી મિત્રો વિકાસનું આધુનિક મોડેલ સમજાશે ખાસ કરીને યાદ રાખવા પ્રયત્ન કરશે અસ્તુ